શહેરના ટીપી તેર વિસ્તારની સોસાયટીમાં મોડેથી વિતરણ કરાયેલું પાણીમાં જીવડા ઓછા થતા હોય તો સુભાનપુરામાં કાળું પાણી આવતા પાણી વિવાદ વધી રહ્યો છે શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં એક વર્ષ સુધી પાણીની સમસ્યા રહી હતી અને છ લાખ નાગરિકોને તેનું ભોગ બનવું પડ્યું હતું આ સંજોગોમાં છાણી વિસ્તારના જગતનાકા પાસે ટીપી તેર વિસ્તારની શ્રી દર્શન અને મેઘધનુષ્ય સોસાયટીમાં ગંદા પાણીની મોકળ ઊભું થઈ રહ્યું હતું અને પાંચ દિવસથી શ્રી દર્શન સોસાયટીમાં તો પૂછડી વાળા જીવડા પાણીમાં આવતા સમગ્ર વિસ્તારમાં રોગચાળાનો ભય ફેલાયો હતો શુક્રવારે પાલિકાના પાણી પુરવઠા વિભાગે ઉત્તર ઝોનના કાર્યપાલક ઇજનેર પત્ર લખી કોન્ટામિશન સમસ્યા દૂર કરવા માટે કાર્યવાહી કરી હતી અને તેના કારણે પાણી પણ વિલંબથી અપાયું હતું અલબત્ત પાંચ દિવસે જીવડા બંધ થયા નથી તેવી જ રીતે સુભાનપુરાની જય બજરંગ સોસાયટીમાં ડામર જેવું કાળું પાણી આવી રહ્યું છે જેનું મૂળ શોધવા સોસાયટીના નાકે ખાડો ખોદી રહ્યા છે પણ પાલિકાના તંત્રને ફોલ્ટ મળી રહ્યો નથી જેના કારણે આ સોસાયટીમાં પીવાનું પાણી ટેન્કર મારફતે મંગાવવામાં આવી રહ્યું છે પાલિકાની વડી કચેરીમાં વહીવટ પાંખ માટે એક વોટર કુલર છે આ ત્રણેય વોટર કુલર આરો સિસ્ટમ સાથે રાખવામાં આવ્યું છે જોકે શહેરના તમામ વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા વકરી છે અને તેના કારણે લોકોને દૂષિત પાણી પીવા પડી રહ્યું છે મયુ ટેલર સાથે સોનલ ટોપીવાળા દિવ્યાંગ ન્યૂઝ વડોદરા